આજે શુક્રવાર 18 નવેમ્બર 2022 છે અને આજે આ ખબર છે માં હું તમને કેનેડા કોલિંગ એ શીર્ષક હેઠળ વાર્તાલાપ આપવાનો છું. ખબર છે ના દર્શક મિત્રો, ડોક્ટર સુધીર શાહ એડવોકેટ ના નમસ્તે. આજે શુક્રવાર 18 નવેમ્બર 2022 છે અને આજે આ ખબર છે માં હું તમને કેનેડા કોલિંગ એ શીર્ષક હેઠળ વાર્તાલાપ આપવાનો છું. હવેથી દર શુક્રવારે કેનેડા કોલિંગ આ શીર્ષક હેઠળ હું તમને કેનેડાના ઇમિગ્રેશનના કાયદાઓ, એના જુદા જુદા પ્રકારના વિઝાઓ, પીઆર એટલે કે પરમેનન્ટ રેસિડન્ટ, આ સર્વે વિશે હું તમને જાણકારી આપીશ. અને દર મંગળવારે હું તમને કોણ બનેગા વિઝાપતિ આ શીર્ષક હેઠળ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા વિશે, એના જુદા જુદા પ્રકારના વિઝા વિશે જાણકારી આપીશ. તો દર્શક મિત્રો, સૌ પ્રથમ તો આપણે જો કેનેડા જઈએ ફરવા તો શા માટે જઈએ? નાયગ્રા ફોલ્સ જોવા. નાયગ્રા ફોલ્સ કેનેડા અને અમેરિકાની સરહદ ઉપર આવેલો છે, પણ જેમણે જેમણે આ નાયગ્રા ફોલ્સને, આ અદભુત ધોધને જોયો છે, એમનું બધાનું અને મારું પોતાનું પણ એવું માનવું છે કે કેનેડાની તરફથી આ ધોધ, આ નાયગ્રા ફોલ્સ વધુ સુંદર દેખાય છે. એટલે લોકો મુખ્યત્વે તો કેનેડા નાયગ્રા ફોલ્સ જોવા જાય છે. અને નાયગ્રા ફોલ્સ જોવું હોય તો તમારે કેનેડાના ટોરેન્ટો શહેરમાં જવું જોઈએ, કારણ કે ટોરેન્ટોથી નાયગ્રા ફોલ્સ બહુ થોડા અંતરે આવેલું છે. અને લોકો પછી ટોરેન્ટો જાય છે તો ત્યાંથી પછી એ લોકો મોન્ટ્રીયલ જાય છે, ક્યુબેક જાય છે. અને બીજી તરફ કેનેડાનું જે વાનકુવર શહેર છે એ તો ખૂબ 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 સુંદર છે. હું કેનેડા 3-4 વાર ગયો છું, ટોરેન્ટો ગયો છું, મોન્ટ્રીયલ ગયો છું, ક્યુબેક ગયો છું, વાનકુવર પણ ગયો છું, અને મને આ દેશ બહુ સુંદર લાગ્યો છે. અને તમારે જો કેનેડા જવું હોય ફરવા માટે, નાયગ્રા ફોલ્સ જોવા માટે, ક્યુબેક જવા માટે, મોન્ટ્રીયલ જવા માટે, ટોરેન્ટો જવા માટે, કે પછી વાનકુવર જવા માટે, તો તમારે કેનેડાના ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા એટલે કે વિઝિટર્સ વિઝા મેળવવાની જરૂરિયાત પડે છે. અને વિઝિટર્સ વિઝા મેળવવા હોય તો તમારે શું શું દેખાડવું પડે? સૌ પ્રથમ તો તમારે એ દેખાડવું પડે કે તમારો ઈરાદો કેનેડામાં કાયમ રહેવાનો નથી. એટલે તમારે એ દેખાડવું પડે કે તમે તમારા પોતાના દેશમાં વ્યવસ્થિત રીતે સ્થાયી થયેલા છો, તમારું પોતાનું ઘર છે, તમારી પોતાની નોકરી છે, તમારો બિઝનેસ છે, તમારા સગાવાલા કુટુંબીજનો બધા તમારા પોતાના જ દેશમાં રહે છે, તમે કેનેડા ફક્ત અને ફક્ત ફરવા જવા ઈચ્છો છો. અને ફરવા જવું હોય તો એને માટે તમારી આગળ પૈસાની સગવડ હોવી જોઈએ. એટલે કેનેડાના ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા મેળવવા હોય, ટુરિસ્ટ વિઝા મેળવવા હોય, કેનેડા ફરવા જવું હોય તો તમારે એ દેખાડી આપવું જોઈએ કે તમારા પોતાના સ્વદેશમાં કૌટુંબિક અને નાણાકીય સંબંધો ખૂબ જ ગાઢ છે, એટલા બધા મજબૂત છે, એટલા બધા ગાઢ છે કે એ સંબંધો તમને કેનેડામાં રહેવા માટે, ફરવા માટે જેટલો સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થતાં પાછા તમારા દેશમાં લઈ આવે. કેનેડાના ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા એટલે કે ટુરિસ્ટ વિઝા તમારે ઓનલાઈન કરવાના હોય છે. અને એ જે ફોર્મ ભરવાનું હોય છે ને, એ ફોર્મ બે ફોર્મ ભરવાના હોય છે, એક તો તમારી પર્સનલ માહિતી માટે અને એક બીજું ફેમિલીને માટે. એટલે આ ફોર્મ તમારે બરાબર ધ્યાનપૂર્વક વાંચવા જોઈએ. એમાં તમને તમારું નામ પૂછવામાં આવે છે, તમારી અટક પૂછવામાં આવે છે, તમારું કોઈ હુલામણું નામ હોય, કોઈ એલિયાસ હોય તો એ પૂછવામાં આવે છે, તમારી જન્મ તારીખ, તમારા માતા પિતાનું નામ, તમને કેટલા ભાઈ બહેનો છો, તમે તમારા દેશમાં શું કરો છો, તમારી આવક શું છે, તમે કોઈ ખોટું કામ કર્યું નથી ને, તમે કેનેડાના વિઝા પહેલાં અરજી કરેલી હતી, જો અરજી કરી હોય તો એ મંજૂર થઈ છે,
કેનેડા ગયેલા છો કે પછી તમારી અરજી નકારવામાં આવી છે? નકારવામાં આવી હોય તો શા કારણે નકારવામાં આવી છે? તમે બીજા કોઈ દેશના વિઝાની અરજી કરી છે, એ નકારવામાં આવી છે, તો શા માટે? આ બધું તમારે સવિસ્તાર જણાવવું પડશે. એટલે સૌથી પહેલા તો તમારે કેનેડાની ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જવું પડશે. ત્યાંને માટે ત્યાં જઈને પછી તમારે જે ટેમ્પરરી ઇમિગ્રન્ટ વિઝાનું ફોર્મ ભરવાનું હોય અને એને માટે જે બે ફોર્મ ભરવાના છે એ જોવા જોઈએ. એ પહેલા પૂરેપૂરા વાંચી જવા જોઈએ, જેથી તમને ખ્યાલ આવે કે તમારે તમને શું શું પ્રશ્નો પૂછવામાં આવે છે અને તમારે એના કેવા કેવા જવાબો આપવાના છે. પછી ફક્ત જવાબો આપવાથી નહીં ચાલે, તમારે એની જોડે બધા દસ્તાવેજો મૂકવાના આવે. દાખલા તરીકે એમ કહો કે તમારી વાર્ષિક આવક 10 લાખ રૂપિયાની છે, તો એ તમે કેવી રીતે દેખાડશો? તમારે તમારું ઇન્કમટેક્સ રિટર્ન દેખાડવું પડશે, તમારે તમારું બેંક સ્ટેટમેન્ટ દેખાડવું પડશે. તમે એમ કહો કે તમે તમારા પોતાના દેશમાં તમારી બહુ સારી નોકરી છે, તો એ કેવી રીતે દેખાડશો? તો તમે તમારા તમનું જે એપોઇન્ટમેન્ટ લેટર હોય એ તમારે દેખાડવો પડશે, સેલરી સ્લીપ દેખાડવી પડશે, કદાચ તમારા માલિક પાસેથી તમારા એમ્પ્લોયર આગળથી તમારે કાગળ લેવો જોઈએ કે ફલાણા ફલાણા ભાઈ ફલાણા ફલાણી બેન અમારે ત્યાં નોકરીમાં છે, આટલા વર્ષથી નોકરી કરે છે, એમની પોઝિશન આ છે, એ આ ટાઈપનું કામ કરે છે, એમનો માસિક કે વાર્ષિક પગાર આટલો છે. આવું બધું તમારે દેખાડવું પડશે પુરાવો આપીને. તો દર્શક મિત્રો, તૈયાર થઈ જાઓ. આવતે વખતે આવતા શુક્રવારે હું તમને કેનેડાના ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા, કે જેને આપણે ટુરિસ્ટ વિઝા કહીએ છીએ, એને ભરવા પડતા બે ફોર્મ વિશે પૂરતી જાણકારી આપીશ. એની જોડે શું શું દસ્તાવેજો મોકલવાના છે એ પણ તમને જણાવીશ. અને નાયગ્રા ફોલ્સ સિવાય ટોરેન્ટોમાં, મોન્ટ્રિયોલમાં, ક્યુબેકમાં, વાનકુવરમાં અને બીજા કેનેડાના બધા જે સ્ટેટ્સ છે એ બધામાં જોવાલાયક શું છે એની પણ હું તમને જાણકારી આપીશ. અને એ પછી આપણે હું તમને કેનેડાના સ્ટુડન્ટ વિઝા વિશે જાણકારી આપીશ. ત્યારબાદ હું તમને કેનેડા જો તમારે પરમાનન્ટ રહેવા જવું હોય, તમારે ત્યાંના પીઆર મેળવવા હોય, તો એના વિશે જાણકારી આપીશ. આમ તમને હું એક પછી એક કેનેડાના ઇમિગ્રેશનના કાયદાઓ વિશે, જુદા જુદા પ્રકારના વિઝાઓ વિશે દર શુક્રવારે આ કેનેડા કોલિંગ એની હેઠળ ખબર છે માં જાણકારી આપીશ. તો હવેથી તમારે કેનેડા જવું હોય, ફરવા, ભણવા, બિઝનેસ કરવા, કાયમ રહેવા, તો ટેન્શન નહીં લેતા ભાઈ હું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 9820419469. અને મારો ઈમેલ એડ્રેસ છે sudhirshah1940@gmail.com sudhirshah1940@gmail.com. અને દર્શક મિત્રો, તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય, સગાવાલા હોય, તો એ લોકોને પણ જો કેનેડા જવું હોય અને એમને જાણકારી જોઈતી હોય તો કેનેડા કોલિંગ જોવાનું દર શુક્રવારે કહેજો, બધી જાણકારી મળી જશે. અને અમેરિકા જવું હોય તો મંગળવારે હું કોણ બનેગા વિઝાપતિ એ જોજો. આમ હું તમને અમેરિકા અને કેનેડા એના વિશે સંપૂર્ણ જાણકારી આપીશ. અને તમારા પોતાના કોઈ અંગત પ્રશ્નો હોય કેનેડા વિશે તો આ કેનેડા કોલિંગના ડૉક્ટર સુધીર શાહને લખી જણાવજો, હું તમને આ પ્રોગ્રામમાં એના ઉત્તરો પણ આપીશ. તો આજના પૂરતું આટલું બસ છે. કેનેડાના વિઝા માટે નો ટેન્શન, માયુના.